नमस्कार, नर्मदा समाचार में आपनु स्वागत छे। हूँ छू दिग्विजय। सौ प्रथम आज ना मुख्य समाचार। संभवित तौकते वावाझोड़ा संदर्भे भरूच जिला कलेक्टर ना अध्यक्ष स्थाने मड़ी बैठक। वहीवटी तंत्र द्वारा परिस्थिति ने पहुंची वड़वा सुचारू आयोजन। वावाझोड़ा ना पगले एनडीआरएफ नी एक टीम तैनात। 22 जवानों नी टीम ने दहेज ना जागेश्वर खाते तैनात कराया। अंकलेश्वर जीआईडीसी स्थित ईएसआईसी हॉस्पिटल खाते एक दर्दी ने वेंटिलेटर नो सहारो न मरता दम तोड़ियो। परिवारजनों डॉक्टर साथे जीभा जोड़ी करी टीकापाटू नो मार मार्यो। भरूच नु गौरव एवो गोल्डन ब्रिज थयो 140 वर्ष नो। 16 मे 1881 ना दिवसे खुल्लो मुकायो हतो गोल्डन ब्रिज। संभवित तौकते वावाझोड़ू 2021 અંતર્ગત પરિસ્થિતિને પહોંચી વળવા અગમચેતીના પગલાં લેવા તેમજ રાહત અને બચાવની કામગીરીના આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટર ડોક્ટર એમડી મોડિયા દ્વારા વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વાવાઝોડા સામે તંત્રની તૈયારી અંગે સમીક્ષા કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લાના દરિયા કિનારાના 10 કિલોમીટર વિસ્તારના સંભવિત અસરગ્રસ્ત જંબુસર, વાગરા અને હાંસોડ તાલુકાના 30 ગામોમાં એલર્ટની સૂચના આપવામાં આવી છે। વાવાઝોડામાં જાનમાલને કોઈ નુકસાન ન થાય તે માટે તલાટીકમ મંત્રી, મામલતદાર, જિલ્લાના તમામ અધિકારીઓ કર્મચારીઓને મુખ્ય મથક ન છોડવા માટે કલેક્ટર ડોક્ટર એમડી મોડિયા દ્વારા સૂચના આપવામાં આવી છે। જિલ્લાના તમામ તલાટીકમ મંત્રીઓએ તેઓને ફાળવેલ મુખ્ય મથકે ફરજિયાત હાજર રહી કામગીરી કરવાની રહેશે। આ ઉપરાંત જે તે ગામના લાયઝન અધિકારીઓએ તેઓને ફાળવેલ ગામોએ હાજર રહી સંબંધિત ગામની પરિસ્થિતિ અને હકીકતલક્ષી અહેવાલ સંબંધિત તાલુકાના લાયઝન અધિકારી સુધી પહોંચાડવાનો રહેશે। ગામોમાં જરૂર પડે તો સ્થળાંતર કરવાની વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે। માછીમારો તથા અગરિયાઓને દરિયામાં ન જવા નિર્દેશ આપવામાં આવ્યો છે। કોવિડની વર્તમાન પરિસ્થિતિમાં જિલ્લા કલેક્ટર દ્વારા કોવિડ પ્રોટોકોલને સુસંગત કાર્યવાહી કરવા ખાસ સૂચના આપવામાં આવી તથા આ વિસ્તારના સારવાર લઈ રહેલ કોરોનાના દર્દીઓને જરૂર પડે તો અન્ય સલામત સ્થળે શિફ્ટ કરવાની વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર રાખવાની પણ સૂચના આપવામાં આવી છે। વધુમાં કલેક્ટર દ્વારા કોઈપણ મુશ્કેલી કે રજૂઆત હોય તો જિલ્લા ડિઝેસ્ટર કંટ્રોલ રૂમના સંપર્ક નંબર 0642422300 અથવા 1077નો સંપર્ક સાધવા જણાવવામાં આવ્યું છે। સંભવિત તૌકતે વાવાઝોડાને સંદર્ભે ભરૂચ જિલ્લામાં એનડીઆરએફની એક ટીમને તૈનાત કરી દેવામાં આવી છે। દરિયામાં તૌકતે વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને તેની કંઈક અંશે અસર ભરૂચ જિલ્લામાં પણ થવાની શક્યતાઓ છે। ત્યારે આ વાવાઝોડા અંતર્ગત પરિસ્થિતિને પહોંચી વળવા અગમચેતીના પગલાં લેવા તેમજ રાહત અને બચાવગીની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એનડીઆરએફની એક ટીમને ભરૂચ ખાતે બોલાવી લેવામાં આવી છે। 22 જવાનોની આ ટીમને દહેજના જાગેશ્વર ખાતે તૈનાત કરી દેવામાં આવી છે। આ ટીમ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે અને તેઓ વહીવટીતંત્ર તરફથી જે પ્રકારે સૂચના મળશે તેનું પાલન કરશે। हम सभी 06 बटालियन की एक टीम है। हमारी बटालियन जरोद वडोदरा में स्थित है और हम प्रशासन के दिशा निर्देशों पर यहाँ पर जागेश्वर महादेव मंदिर में और उपस्थित हुए हैं और रेस्क्यू को लेकर के हमारी टीम पूरी तरीके से माहिर है, जो कि सभी प्रकार के इक्विपमेंट्स, जो कि लाइफ सेविंग इक्विपमेंट्स है, कटिंग इक्विपमेंट्स हमारे पास में उपस्थित हैं और हम हर संभव प्रयास करेंगे कि यहां हम ज्यादा से ज्यादा जान माल के नुकसान को बचा सकें। अंकलेश्वर जीआईडीसी स्थित ईएसआईसी हॉस्पिटल में गत रात्रि ना समय कोरोना संक्रमित दर्दी नु मौत थता परिवारजनों फरज पर ना तबीब साथे बोलाचाली करी मारामारी करी हती। ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામ પાસે આવેલ વાઘપુરાના સરપંચ નરેન્દ્રભાઈને રાત્રિ દરમિયાન ઈએસઆઈસી હોસ્પિટલ અંકલેશ્વર ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યાં તેઓનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું। પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા કે હોસ્પિટલમાં જે વ્યક્તિને ઓક્સિજન મશીન પણ ચાલુ કરતા નથી આવડતું તેવા વ્યક્તિ સારવાર કરી રહ્યા હતા અને તેના કારણે દર્દીનું મોત નિપજ્યું છે। સરપંચના મૃત્યુ બાદ પરિવારજનો ઉશ્કેરાઈ ગયા હતા અને ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા। બનાવની જાણ થતાં જીઆઈડીસી પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મામલે થાળે પાડ્યો હતો। લઈ હોસ્પિટલમાં આવી એન્ટર થઈ અહીંયા આવીને 10 મિનિટ બહાર રહેવા દીધા કે અમે કે જોઈએ એમ કે ખાટલો છે કે નહીં, આ તે બધું જ એમ ને ડૉક્ટરે પૂછ્યું તો કે જોગિંગ પર ગયા છે એમ ને અમે અંદર લઈ ગયા તો ત્યાં આગળ ડૉક્ટરોને પણ ઓક્સિજન ચાલુ કરતા નહોતું આવડતું, વેન્ટિલેટર કોઈ એ નહીં, કોઈ સુવિધા જેવું છે જ નથી, અંદર ડૉક્ટર પણ નહોતા હાજર જેમ તે અમારે બોલાવે છે। તમારે આઈસીયુ છે તો તમારી ઇમરજન્સી સેવા તો હોવી જોઈએ ને, નસ પકડાય પછી ત્રણ ઇન્જેક્શન આપ્યા ને ખાલી 5 જ મિનિટમાં ઇન કરે ડોક્ટર નર્સ, છોડ દે જવા દે એમ કે એમ કરીને ખેંચી કાઢ્યું અને પાઇપ નીચે એમ કરીને નાખી દીધું ઓક્સિજન નીચે નાખી દીધું એમ અમને કેટલું બધું બેઠાતું નહીં એમ, ગમે તે અમારે વર્તન કર્યું છે હોસ્પિટલના ડોક્ટરે પણ, ડોક્ટરે ગમે તેમ વર્તન કર્યું છે અમારી સાથે। અંદર એમ્બ્યુલન્સની અંદર 108માં લાવ્યા, ચાલતા રહ્યા, ફરતા હરતા રહ્યા,
પાણી બે પીવું, જ્યુસ બી આપ્યું, બધું આપ્યું અંદર. ને અહીં લાવ્યા પછી 5 જ મિનિટની અંદર ડૉક્ટર સાહેબ લઈ ગયા અંદર, અને અંદર ઓક્સિજનની બી કંઈ એ નહીં વ્યવસ્થા, અને ડૉક્ટરને ચાલુ કરતાં બી આવડતું નહીં ઓક્સિજનનું. અમે એને તો સામે જોયેલું અંદર, અને ઓક્સિજન બી અમારે પોતાના લાવ્યા હતા ઘરનો બોટલ એરો. અને તો ઇન્જેક્શન મૂક્યા હતા, બેને પૂછ્યા ઇન્જેક્શન આવ્યા છે તે તમારે ખબર ના પડે, આ તો અમારે બચાવવા માટે મૂકવા પડે એમ તેમને. પછી સિક્યુરિટી ઘર અમે પણ હુમલો કરવા તૈયાર છીએ, મને ધોલ મારી અને પછી પાઇપ લેવા ગયો. ભરૂચ અને અંકલેશ્વરનું કરોડરજ્જુ એટલે ગોલ્ડન બ્રિજ, ભરૂચનું ગૌરવ એવો ગોલ્ડન બ્રિજ આજે થયો 140 વર્ષનો. 140 વર્ષથી સતત કાર્યરત, અનેક તડકા છાયા, નર્મદા નદીમાં આવેલ અનેક રેલની થપાટો, રોજના હજારો વાહનોનું ભરણ, છતાં આજે પણ અડીખમ. જી હા, આપણે વાત કરી રહ્યા છે ભરૂચનું ગૌરવ, ભરૂચની આન બાન અને શાન, ભરૂચની આગવી ઓળખ એવા ગોલ્ડન બ્રિજની. 16 મે 1881નો એ દિવસ હતો જ્યારે ગોલ્ડન બ્રિજનું કામ પૂર્ણ થયું અને ખુલ્લો મુકાયો. આ બ્રિજને બનાવતા જે તે સમયે એટલો અધધ ખર્ચ થયો હતો કે તેટલામાં આખે આખો સોનાનો બ્રિજ બની જાત, અને તેથી જ આ બ્રિજને નામ અપાયું ગોલ્ડન બ્રિજ. ગોલ્ડન બ્રિજ અગાઉ રેલવે માટે બનાવવામાં આવ્યો હતો, પરંતુ સમય જતાં તેના પરથી વાહનોની આવન જાવન શરૂ કરવામાં આવી. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે આ બ્રિજ કરોડરજ્જુ સમાન બની ગયો છે. દક્ષિણ ગુજરાત ને મધ્ય ગુજરાત સાથે જોડતો આ એક મહત્વની કડી છે. આજે તેના 140મા જન્મદિવસે દરેક ભરૂચી તેના પ્રત્યે ગૌરવની લાગણી અનુભવતો હશે. ગોલ્ડન બ્રિજની સમાંતર નવો બ્રિજ તો બની રહ્યો છે, પરંતુ તે ક્યારે ખુલ્લો મુકાય છે તેની સૌ રાહ જોઈ રહ્યા છે. ત્યાં સુધી અને ત્યારબાદ પણ ગોલ્ડન બ્રિજ તો સૌના દિલમાં જ વસેલો છે. હેપી બર્થડે ટુ ગોલ્ડન બ્રિજ. માં નર્મદાની મહાઆરતી હવે નર્મદામાં પણ કરવામાં આવશે. જે રીતે હરિદ્વાર હરકી પોડીની જેમ ગંગા ઘાટ છે, તેઓ નર્મદા ઘાટ બનશે કે જ્યાં ભક્તો બેસી નર્મદા સ્નાન કરી શકે, જે ઘાટ એકદમ સુરક્ષિત બનાવવામાં આવશે અને રોજ સાંજે નર્મદા આરતી પણ કરવામાં આવશે. નયનરમ્ય નર્મદા જિલ્લામાં નર્મદા નદીના કિનારે હાલ સુંદર ઘાટ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઘાટનું લગભગ 60% કામ પૂર્ણ થઈ ગયું છે. શક્ય છે કે 3 મહિના બાદ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં હેવી ફ્લડ આવે, ડેમ ફરી છલોછલ ભરાઈ જાય અને નર્મદાના વધામણા લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી શકે, તે શક્યતાઓને લઈને યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે. ગોરા ગામ ખાતે 15 કરોડના ખર્ચે નર્મદા કિનારે ઘાટના નિર્માણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 131 મીટર લંબાઈ અને 47 મીટર પહોળાઈ ધરાવતો આ ઘાટ અવિસ્મરણીય હશે. ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશ રાજ્યના હરિદ્વાર અને વારાણસીમાં જે ધાર્મિક સ્થળો છે, ત્યાં જે રીતે ગંગા મહાઆરતી કરવામાં આવે છે, તેવી જ રીતે નર્મદાની આરતી પણ અહીં કરવાનું આયોજન થઈ રહ્યું છે, જેના ભાગરૂપે આ ઘાટ બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે હવે ધાર્મિક સ્થળોનો પણ વિકાસ કરવામાં આવ્યો છે, જે શ્રદ્ધાળુઓ માટે ખુશીની વાત છે. કેવડિયા પાસે આવેલ ગોરા ગામ અને ત્યાં જે નર્મદા ઘાટ બનાવવાનું કામ હાલ ચાલી રહ્યું છે, 60% ઉપર કામ એનું પૂર્ણ થઈ ગયું છે, અને એ ઘાટનું કામ પૂર્ણ થતાં અહીંયા નર્મદા આરતી શરૂ કરવામાં આવશે. પ્રતિદિન જે આરતી જે રીતે હરિદ્વાર ને વારાણસી તેમજ જે નર્મદા ઘાટ પર જે મધ્યપ્રદેશમાં જે રીતે આરતી થાય છે, તે રીતે પ્રતિદિન અહીંયા ગોરા ગામે જે ઘાટ બની રહ્યો છે ત્યાં પણ આરતી થશે. આ માટેનો તમામ અભ્યાસ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે અને આ ઘાટનું કામ પૂર્ણ થયેથી ટૂંક સમયમાં નર્મદા આરતીની શરૂઆત પણ અહીંયા કરવામાં આવશે. ટૂંક સમયમાં લગભગ 1 થી 1.5 મહિનાની કામગીરી જે બાકી રહી છે, એ કામગીરી સંપૂર્ણ થતાં આ જે આરતી છે એ શરૂ કરવામાં આવશે, અને તે માટે જે કાંઈ પણ જે ધાર્મિક વિધિ છે અને એના જે રીતિ રિવાજ મુજબ આ આરતી કરવામાં આવશે, અને તે માટેનો તમામ અભ્યાસ અમે પૂર્ણ કરી દીધો છે. ભરૂચમાં કોરોનાની મહામારી વચ્ચે શહેર એ ડિવિઝન પોલીસે ક્રિકેટ રમતા યુવાનો પર દંડનીય કાર્યવાહી હાથ ધરી. કોરોનાના સંક્રમણની ચેન તોડવા સરકારે બહાર પાડેલ ગાઈડલાઈનનું પોલીસ ચુસ્તપણે પાલન કરાવી રહી છે અને દંડનીય કાર્યવાહી કરી રહી છે. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર માસ્ક વગર ક્રિકેટ રમતા યુવાનો સામે એ ડિવિઝન પોલીસે તારીખ 15મીના રોજ સાંજે 6 વાગ્યાના સુમારે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. માસ્ક વગર અને ગાઈડલાઈનના ભંગ બદલ યુવાન ક્રિકેટના ખેલાડીઓ સામે પોલીસે દંડ વસૂલ્યો હતો. ભરૂચ જિલ્લા યુવા ભાજપ મોરચા તથા માનવ સેવા યજ્ઞ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે નેબ્યુલાઇઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
भरूच सिविल हॉस्पिटल खाते कार्यरत स्टाफ तथा पत्रकारों ने भरूच जिला भाजपा युवा मोर्चा द्वारा नेब्युलाइजर तथा वीरोशील्ड वितरण करवामां आव्युं हतुं। कोरोना की महामारी वच्चे कोरोना वॉरियर्स तरीके काम करता पत्रकारों तथा नर्सिंग स्टाफ ने वितरण करायुं हतुं। आ कार्यक्रम में प्रदेश भाजपा युवा मोर्चा प्रमुख प्रशांत कोराट, भरूचना धारासभ्य दुष्यंत पटेल, जिला प्रमुख मारुति सिंह अटोदरिया, नगरपालिका प्रमुख अमित चावड़ा, जिला मंत्री निशांत मोदी सहित आगेवानों उपस्थित रहा था। खास आज भरूच में अँ हूँ आइसोलेशन सेंटर की मुलाकात आएलो छूँ। अत्यारे नेब्युलाइजर वितरण करते साथ आगामी समय में जी रीते पहली मे थी 18 वर्ष उपर ने वेक्सिनेशन आप आदरणीय देश वडाप्रधान श्री नरेन्द्र भाई मोदी जो आयोजन करू है एम युवा मोर्चो लीड लईने दरेक लोग ने वेक्सिनेशन सेंटर सुधी लई जाए वेक्सिन मिली रहे। आप सब जाणो जे रीते वेक्सिन लीधा बाद एक महीना सुधी ब्लड नहीं आपी शकात एटला माटे युवा मोर्चा द्वारा पहला ब्लड डोनेशन अने पछी वेक्सिन ए प्रकारनो कार्यक्रम आयोजन कर्युं छे। अत्यार सुधी 7,000 थी पण वधारे रक्तनुं एकत्रीकरण करवामां आव्युं छे। भरूचना जाणीता चार्टर्ड एकाउंटंट सीताराम लुहारुकानुं निधन थया बाद तेओना परिवारजनોએ પાંજરાપોળ ખાતે દાન અર્પણ કર્યું હતું। जाणीता चार्टर्ड एकाउंटंट सीताराम लोहारुका ताजेतर में निधन थूं। भरूच खाते वर्षो सुधी सेवा आपी थी और अनेक सेवाभावी संस्थाओं साथे पण संकळायेला था। तेओना निधन बाद तेओना परिवारजनों द्वारा भरूचना પાંજરાપોળ खाते ₹51,000 दान आपवामां आव्युं हतुं अने गौमाताની सेवा करवामां आवी हती। भाजपना आगेवान अनिल राणाए भाजपना प्रदेश संगठनमां स्थान मेळव्युं छे। वर्षोथी भाजपमां कार्यरत अनिल राणा ने भारतीय जनता पार्टी बक्षीपंच मोर्चाना गुजरात प्रदेश कोषाध्यक्ष तरीके निमणूक आपवामां आवी छे। तेओनी आ निमणूक बदले तेओना मित्रवर्तुळमां खुशीनो मोजो फरी वळ्यो छे अने तेओने अभिनंदन पाठवामां आव्या हता। समाचार पूर्ण करता पहला मुख्य समाचारों पर फरी एक नजर। संभवित तौकते वावाझोड़ा संदर्भे भरूच जिला कलेक्टर अध्यक्ष स्थाने मड़ी बैठक। वहीवटी तंत्र द्वारा परिस्थिति ने पहुंची वड़वा सुचारू आयोजन। वावाझोड़ा पगले NDRF की एक टीम तैनात। 22 जवानों की टीम ने दहेज जागेश्वर खाते तैनात कराया। अंकलेश्वर GIDC स्थित ESIC हॉस्पिटल खाते एक दर्दी ने वेंटिलेटर नो सहारो न मरता दम तोड़ो। परिवारजनों डॉक्टर साथ जीभा जोड़ी कर टीकापाटू नो मार मार्यो। भरूच नु गौरव एवो गोल्डन ब्रिज थयो 140 वर्ष नो। 16 मे 1881 ना दिवसे खुल्लो मुकायो हतो गोल्डन ब्रिज। तो आ हता अत्यार सुधीना नर्मदा समाचार। नवा समाचारो साथे फरी मळीशुं। नमस्कार।